હેલો ફ્રેન્ડ્સ, હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે. આજના સ્પેશિયલ મેનુમાં દમ આલુનું શાક બનાવીશું. આ દમ આલુનું શાક એકવાર તમે આવી રીતે બનાવશો તો હોટલમાં મળે એવું જ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદ પણ એવો જ આવશે અને સાથે સાથે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો હવે આ શાક કેવી રીતે બને છે એ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું. આ શાક બનાવવા માટે નાની સાઇઝના જે બટાકા આવે છે તે લઈશું. તમે આ શાક બનાવવા માટે મીડિયમ સાઇઝના બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ નોર્મલી આપણે જે દમ આલુનું શાક બનાવીએ છીએ તેમાં નાના બટાકાનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આ બટાકાને મેં પહેલેથી જ બાફી લીધા હતા અને ઠંડા થવા દીધા હતા. હવે આ બધા બટાકાની છાલ કાઢી લઈશું. અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બધા બટાકાની છાલ કાઢી અને તૈયાર કરી લીધા છે. હવે આ બધા બટાકામાં કાંટા ચમચી વડે થોડા બધી બાજુથી કાળા પાડી લઈશું જેથી જ્યારે આપણે શાક બનાવીએ અને આપણે બટાકાને શાકમાં નાખીએ તો એ શાકની ગ્રેવી જે હોય છે તે બટાકાના અંદર સુધી પહોંચે. હવે એવી જ રીતે બાકીના બધા બટાકામાં પણ મેં કાણા પાડી લીધા છે તો એને બાજુ પર મૂકી દઈશું અને ત્યાર પછી શાક બનાવવા માટેની તૈયારી કરી લઈશું. તો સૌથી પહેલાં આ બધા બટાકાને આપણે ફ્રાય કરી લઈશું. તો તેના માટે મેં પેનમાં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે બટાકાને ઉમેરી દઈશું અને ત્યાર પછી એને ફ્રાય થવા દઈશું. અને આપણે એકદમ વધારે પડતા એટલે કે એકદમ ક્રિસ્પી ફ્રાય નથી કરવાના, થોડો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ એને ફ્રાય થવા દેવાના છે. હવે લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો બટાકાનો ઉપરનો ભાગનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આ બધા બટાકાને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે ત્યાર પછી પેનમાં જે તેલ બચ્યું છે એ જ તેલમાં આપણે શાક બનાવીશું. તો સૌથી પહેલાં 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને એને ક્રેકલ થવા દઈશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. ત્યાર પછી 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તો તેને ઉમેરી દઈશું અને ત્યાર પછી એનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાતડી લઈશું. તમારે ડુંગળીની પેસ્ટ બનાવી અને તેને ઉમેરવી હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. અને હા, બટાકા જે તેલમાં ફ્રાય કર્યા છે એ તેલનો જ મેં શાક બનાવવા માટે ઉપયોગ કર્યો છે, કારણ કે આપણે જે બટાકા ફ્રાય કર્યા છે તો તેનો ફ્લેવર તેલમાં આવી ગયો છે, તેના લઈને શાક ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે ત્યાર પછી 1 ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરી લઈશું અને એને પણ થોડીવાર માટે સાતડી લઈશું. હવે લસણ અને ડુંગળી બંને સતળાઈ ગયા છે તો ત્યાર પછી અહીંયા મેં 3 ટામેટાની પેસ્ટ બનાવી છે તો એ પેસ્ટને ઉમેરી લઈશું અને ત્યાર પછી એમાંથી બધું પાણી બળી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સાતડી લઈશું. હજુ આ ગ્રેવીમાં થોડું પાણી બચ્યું છે એટલા માટે એના ઉપર ઢાંકણ ઢાંકી અને એને કૂક થવા દઈશું. હવે લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને એમાંથી બધું પાણી બળી ગયું છે. તો હવે આપણે એમાં મસાલા ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં 5 ચમચી જેટલી સૂકી હળદર ઉમેરી દઈશું. હવે એમાં 1-1.25 ચમચી જેટલા ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. 1/2 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી લઈશું અને તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું રહેશે. ત્યાર પછી તેમાં 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેના લઈને શાકનો કલર ખૂબ જ સરસ આવશે. પછી એમાં 1/2 ચમચી જેટલો દમ આલુનો જે મસાલો આવે છે તે ઉમેરીશું અને તમારી પાસે ના હોય તો તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે ત્યાર પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું. હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને પછી મસાલાની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મસાલા બધા પરફેક્ટ કૂક થઈ ગયા છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે. અને પેનમાં જ્યારે આપણે બટાકા ફ્રાય કર્યા હતા ત્યારે થોડા બટાકા નીચે ચોંટી ગયા હતા, પરંતુ તમે જોઈ શકો છો તે પણ બધું નીકળી ગયું છે. હવે ત્યાર પછી આપણે જે બટાકાને ફ્રાય કરીને રાખ્યા હતા એમાંથી થોડા બટાકા આપણે આ ગ્રેવી તૈયાર થઈ છે તેમાં ઉમેરી દઈશું અને 4-5 જેટલા બટાકાને રહેવા દઈશું.
હવે આ બધા બટાકાને ગ્રેવીમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એને થોડી વાર માટે આવી જ રીતે કૂક થવા દઈશું, જેથી ગ્રેવીનો મસાલો છે તે બટાકામાં અંદર સુધી પહોંચી જાય. હવે લગભગ 2-1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ બધું પરફેક્ટ કૂક થઈ ગયું છે. તો હવે એમાં પહેલાં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. અને આ શાકમાં બધું એકી સાથે પાણી નથી ઉમેરવાનું, જે પ્રમાણે જરૂર પડશે તે જ પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે. હવે પાણી થોડું ઓછું છે એટલે ફરીથી 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. હવે શાકની ગ્રેવીને થોડી થીક બનાવવા માટે અહીંયા જે બચેલા બટાકા હતા તેને ક્રશ કરી અને અંદર ઉમેરી દઈશું, જેથી ગ્રેવી એકદમ થીક થઈ જશે. અને હવે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી શાકને થોડી વાર માટે ગરમ થવા દઈશું, જેથી ગ્રેવી થોડી થીક થઈ જાય. હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો આમાંથી પાણી થોડું બળી ગયું છે અને ગ્રેવી પણ થીક થઈ ગઈ છે. તો હવે આપણું દમ આલુનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ શાકની ગ્રેવી તમારે જાડી કે પાતળી જે પ્રમાણે જોઈતી હોય તે પ્રમાણે તમારે એમાં પાણી ઉમેરવાનું રહેશે. હવે એના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. આ દમ આલુના ગરમા ગરમ શાકને તમે રોટલો, રોટલી કે પરોઠા જોડે પણ ખાઈ શકો છો. તો આ ટેસ્ટી એવું દમ આલુનું શાક આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.